હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધ સેન્ટ થોમસ હાઈસ્કૂલ ઓનલાઈન ક્લાસીસ સ્ટાન્ડર્ડ ફિફ્થ સબ્જેક્ટ ગુજરાતી બાળકો આજે આપણે આપણી સેમિસ્ટર એક્ઝામ જે આવી રહી છે તેની પેપર પેટર્ન સમજી લેશું જેથી તમને એક્ઝામમાં કોઈ પણ કન્ફ્યુઝન ના રહે જો સેમિસ્ટર એક્ઝામ આપણી આ છવ્વીસ તારીખથી શરૂ થવાની હતી પણ એ કેન્સલ રહી છે અને ઓગણીસ નવેમ્બરથી શરૂ થવાની છે બરોબર છે તો ગુજરાતી વિષયમાં તમારે લેસન આવશે વન ટુ ફોર ચાર લેસન આવશે તો એમાં પહેલો ક્વેશ્ચન છે ફર્સ્ટ રોમન છે નીચે આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરી જવાબ લખો એટલે એમ ટાઈપ બરાબર છે એમસીક્યુ ટાઈપ પ્રશ્ન હશે અને એ હશે લેસન નંબર એક બે અને ત્રણમાંથી લેસન નંબર એક બે ને ત્રણમાં જેટલા પણ ઓબ્જેક્ટિવ હોય એમ સીક્યુ હોય એ બધા જ પાકા કરી લેવાના બરાબર છે પછી છે ક્વેશ્ચન નંબર બે ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા એક બે ને ત્રણ ચેપ્ટરમાંથી હશે હવે આ ત્રણ ચેપ્ટરમાં જેટલી પણ ખાલી જગ્યા આવતી હોય એ બધી પાકી કરી લેવાની પછી આવે છે ક્વેશ્ચન નંબર ત્રણ જુઓ જોડો બોલો અને લખો પેજ નંબર ફોર્ટી એઈટ તો બાળકો આ પ્રશ્ન આપણે યુનિટ ટેસ્ટ ટુમાં આપણે લખી લીધો જે આપણે રૂ વાળા વર્ડ્સ રૂ એડ કરીને જે વર્ડ્સ બનાવીએ છીએ એ બરાબર છે તો પેજ નંબર ફોર્ટીએટ ઉપર જે શબ્દો બનાવવાના છે એ કરી નાખવાનું છે અને જોકે એ તમારે થઈ તો ગયું જ છે કારણ કે આપણે યુનિટ ટેસ્ટ ટુમાં એ પૂછી લીધું છે ક્વેશ્ચન નંબર ફોર નીચે આપેલા વાક્યોની ઋતુ ઓળખો બરાબર હવે વાક્યો નીચે આપેલા હશે એ કયા એ વાક્ય કઈ ઋતુનું છે એ ઓળખવાનું છે એ છે લેસન નંબર વન વાંદરાભાઈનું ઘર એ વાર્તા છે ને એમાં છે ઋતુ ઓળખો બરાબર લેસન નંબર વનમાં પછી છે ક્વેશ્ચન નંબર ફાઈવ નીચે આપેલા સવાલના જવાબ લખો તો સવાલના જવાબ લેસન નંબર થ્રીમાંથી હશે સમજાઈ ગયું તો આ છે આપણું યુનિટ ટેસ્ટ સોરી સેમિસ્ટર એક્ઝામનો સિલેબસ ઓકે બાળકો તો બસ આજે આટલું જ અને જો હવે હજી પણ કાંઈ કન્ફ્યુઝન હોય તો આપણો સ્કૂલનો જે કોન્ટેક નંબર ફોન નંબર છે તેમાં ફોન કરી તમે મારી સાથે વાત કરી શકો છો ઓકે તો બાળકો વેકેશનમાં વેકેશન આપણે આ વખતે દિવાળી પહેલાં છે તો આપણા ઘરે ઘરકામની સાફ સફાઈ ચાલતી હોય તો તમારે રીડિંગ કરવાનું છે ઓકે હેરાન નથી કરવાના અને ક્યાંય પણ ફરવા જવાનું નથી પરીક્ષાની તૈયારી કરજો અને વાંચજો પરીક્ષા આપણી લેવાની જ છે ઓગણીસ નવેમ્બરથી આપણી એક્ઝામ શરૂ થશે તો દિવાળી પહેલાં તમે બધા જ રીડિંગ કરી અને એક્ઝામની પ્રિપેરેશન કરી લેજો ઓકે બાય બાય